હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 24 એપ્રિલ 2020 કરંટ અફેર્સ. 24 એપ્રિલના કરંટ અફેર્સ જોતા પહેલાં આપણી ગઈકાલની જે ક્વિઝ હતી, ટોટલ જે 6 ક્વેશ્ચન હતા, એ 6 ક્વેશ્ચનમાં કઈ કઈ રીતનું જે સોલ્યુશન આપવામાં આવેલું છે એ આપણે જોઈ લઈએ. ભારતના કયા શહેરને ભારતનું આરસ શહેર તરીકે નામ આપવામાં આવેલું છે? તો કિશનગઢ, કે જે રાજસ્થાનમાં આવેલું છે, જેમાં 9 ગ્રહોનો મંદિર સાથે તે વિશ્વનું એકમાત્ર શહેર છે. ઓકે, થાઈલેન્ડના દરિયા કિનારાના કયા પ્રાણીના મોટા પ્રમાણના માળાઓ મળ્યા છે? તો કાચબાના માળાઓ મળેલા છે. નાઇજેરિયાની રાજધાની અને ચલણ શું છે? તો રાજધાની અબુજા છે અને ચલણ નાયરા છે. દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરપ્રદેશમાં આવેલું છે. ICICI બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો શરદ અરવિંદ બોબડે છે. હવે શરૂ કરીએ છીએ આજનું કરંટ અફેર્સ. એનો પહેલો ક્વેશ્ચન છે કે સુબાનસિરી નદી ઉપર હંગપન દાદા બ્રિજનું નવીનીકરણ અને રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુ દ્વારા તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. તો પેમા ખાંડુ કયા ભારતીય રાજ્યના મુખ્યમંત્રી છે? તો એ આપણે 2 દિવસ પહેલાં જ વાત થયેલી હતી. અરુણાચલ પ્રદેશના એ મુખ્યમંત્રી છે. હવે જો પેમા ખાંડુ દ્વારા આ જે બાબતની જે આપણો જે આ બ્રિજ છે, હંગપન દાદા બ્રિજ છે કે જેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, તો એ જે હંગપન દાદા બ્રિજ સુબાનસિરી નદી પર આવેલો છે, તો સુબાનસિરી નદી ક્યાં આવેલી છે? તો એ વાતની જો ચર્ચા કરવા જઈએ તો અપન સુબાનસિરી જિલ્લા છે, એમના જે જિલ્લાનું નામ છે, અપન સુબાનસિરી જિલ્લાના દાયોરિજો ખાતે આવેલી આ એક સુબાનસિરી નદી પર જે આવેલો જે આ બ્રિજ છે એનું વિડીયો કોન્ફરન્સ દ્વારા એ મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરેલું હતું. અને ભારત સરકારનો એક પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટનું નામ છે અરુણાંક પ્રોજેક્ટ અંતર્ગત આ બ્રિજનું કામ થયેલું હતું. ઓકે, નવા અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય MNRE દ્વારા નિયુક્ત કરાયેલા સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ યોજનાનું તબક્કા 2નું સંચાલન કરવા જઈ રહેલ સંગઠનનું નામ આપો. તો એ સંગઠનનું નામ છે ભારતીય નવીનીકરણ ઉર્જા વિકાસ એજન્સી લિમિટેડ. હવે જે શરૂઆતમાં જે આ જે નામ છે MNRE, એને ગુજરાતીમાં કહેવાય છે નવા અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય, પરંતુ એને જો ઇંગ્લિશમાં કહેવા જઈએ તો એને શું કહેવાય છે કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. ફરીથી કહું છું, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, જેની સ્થાપના 1992 થઈ હતી. 1992 એના અત્યારના મિનિસ્ટર છે, આપણે 2 દિવસ પહેલાં ચર્ચા થઈ હતી, રાજકુમાર સિંહ. કોણ છે? રાજકુમાર સિંહ, જે રાજ્યકક્ષાના મિનિસ્ટર છે પરંતુ એમની પાસે સ્વતંત્ર હવાલો છે. ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાન છે. કોણ છે? પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાન છે. એની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય બાયોફ્યુઅલ કોઓર્ડિનેશન કમિટીની મિટિંગે ઉપલબ્ધ વધારાના ચોખાને ખાલી જગ્યામાં રૂપાંતરિત કરવા માટે ભારતીય ફૂડ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે. તો જે ચોખા વધે છે એ ચોખાને શેમાં ફેરવવાના છે? પહેલી વાત તો એ છે કે એને ઇથેનોલમાં ફેરવવાના છે. શેમાં ફેરવવાના છે? ઇથેનોલમાં ફેરવવાના છે. અને હવે જે સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે એ સંસ્થા કઈ છે? તો ભારતીય ફૂડ કોર્પોરેશન, FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે જો વાત કરવા જઈએ તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શું પ્યોર સરકારી છે? તો ના મિત્રો, એ એક પબ્લિક સેક્ટર યુનિટ છે. હવે જો વાત કરવા જઈએ તો પબ્લિક સેક્ટર યુનિટની વાત કરવા જઈએ ને, તો જો બેંકની વાતો કરવા જઈએ તો આપણે સ્ટેટ બેંકને એવું માનીએ છીએ કે સ્ટેટ બેંક સરકારી છે, પરંતુ નહીં, એ PSB છે, પબ્લિક સેક્ટર બેંક છે, સરકારી બેંક નથી, એ પબ્લિક સેક્ટર બેંક છે. એ જ રીતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પણ પબ્લિક સેક્ટર યુનિટ છે, કે જેની સ્થાપના 1965 થઈ હતી. કઈ કંપનીની દવા CSIR સપોર્ટથી વિકસિત છે તેને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ગંભીર રીતે બીમાર કોવિડ 19 દર્દીઓમાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયલ
સેપ્સિસથી પીડાતા મૃત્યુદર ઘટાડવા બદલ અજમાયશ માટેની મંજૂરી મળેલી છે. તો એ જે કંપનીનું નામ છે કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ, જે આપણી અમદાવાદમાં એનું હેડક્વાર્ટર છે, અમદાવાદમાં એની કંપની આવેલી છે. ભારતના એવા રાજ્યનું નામ આપવું કે જેણે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને લાભ આપવા માટે મુખ્યમંત્રી COVID-19ની યોદ્ધા કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે, તો એ રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ, કે જેના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે, જેના ગવર્નર લાલજી ટંડન છે. જ્યારે રાજ્ય સરકારે આ જે આંગણવાડી કાર્યકરો અને જે સહાયકો છે એમના માટે જે મુખ્યમંત્રી COVID-19 યોદ્ધા કલ્યાણ યોજના શરૂ કરવામાં આવેલી છે, એ યોજના અંતર્ગત વિશેષ રીતે 50 લાખનું વીમા કવચ આપવામાં આવશે. કેટલું આપવામાં આવશે? 50 લાખનું વીમા કવચ અપાશે. નાણાકીય વર્ષ 2021ના પહેલા ભાગમાં રાજ્યો અથવા કેન્દ્ર શાસિત રાજ્ય માટે સુધારેલી વેજ અને મીન્સ એડવાન્સિસની મર્યાદા કેટલી છે? તો એ જે સુધારેલી વેજ અને મીન્સની એડવાન્સિસની મર્યાદા છે 2 લાખ કરોડ, જે પહેલા કેટલી હતી? તો 1.2 લાખ કરોડ. કેટલી હતી? 1.20 લાખ કરોડથી 2 લાખ કરોડ કરવામાં આવેલી. આરબીઆઈએ ગોવા આધારિત કઈ શહેરી સહકારી બેંકનું બેન્કિંગ વ્યવસાય કરવા માટેનું લાયસન્સ રદ કરી દીધું છે. તો એ બેંકનું નામ છે માપુસા અર્બન કોઓપરેટિવ બેંક્સ લિમિટેડ, માપુસા અર્બન કોઓપરેટિવ બેંક. હવે જે બેન્કિંગ રેગ્યુલેશન જે 1949 છે એની કલમ નંબર 56 અને કલમ નંબર 5B ને જો સાથે જોવામાં આવે તો એ બંને સાથેની જે જોગવાઈઓ છે એ જોગવાઈની પૂર્તતા માપુસા અર્બન કોઓપરેટિવ બેંક નહોતી કરતી, જેથી કરીને એનું લાયસન્સ રદ કરવામાં આવેલું છે. ડેબિટ કાર્ડ આપવા માટે ભારતની કઈ પેમેન્ટ બેંકે માસ્ટર કાર્ડ સાથે સહયોગ કરેલો છે? તો ડેબિટ કાર્ડ આપવા માટે ભારતની પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા માસ્ટર કાર્ડ સાથે સહયોગ કરવામાં આવેલો છે. તો અત્યાર સુધી પેટીએમ ડેબિટ કાર્ડ આપતી જ હતી, પરંતુ એ ડેબિટ કાર્ડ આપતી હતી વર્ચ્યુઅલી, મતલબ કે પેટીએમ એપ્લિકેશન અથવા પેટીએમની જે વેબસાઇટ છે એમાં જ તમને એ કાર્ડ જોવા મળતું હતું. પરંતુ હવેથી પેટીએમ તમને હાર્ડ કોપીમાં પણ જે રીતે દરેક બેંક કાર્ડ આપે છે ડેબિટ કાર્ડ, એ જ રીતે પેટીએમ પણ તમને કાર્ડ આપશે, જે કાર્ડ માસ્ટર કાર્ડનું કાર્ડ આવશે. ઓકે, માસ્ટર કાર્ડ છે, વિઝા કાર્ડ છે, રેબેલ કાર્ડ છે, આ બધાના અલગ અલગ પ્રકારના કાર્ડ હોય છે. તો એ પૈકીનું એક માસ્ટર કાર્ડ જે છે એની સાથે અમને કોલેબોરેશન કરેલું છે. આરબીઆઈએ તેની નિયમનકારી સંસ્થાઓને મની લેન્ડરિંગ અને આતંકવાદી ફાઇનાન્સિંગ નું જોખમ આકારણી કવાયત સમયાંતરે કરવા સૂચન કર્યું છે, અને તે KYC પર માસ્ટર ડિક્લેરેશન માં એક નવી કલમ 5A નો ઉમેરો કર્યો છે. તો પ્રિવેન્શન ઓફ મની લેન્ડરિંગ નિયમો કયા વર્ષમાં લાગુ કરવામાં આવેલા હતા? તો મિત્રો, પ્રિવેન્શન ઓફ મની લેન્ડરિંગ નિયમો 2005માં લાગુ કરવામાં આવેલા હતા. રાજસ્થાન સરકારે આયુ અને સેહત સાથી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કઈ હેલ્થ કેર કંપની સાથે મળીને COVID-19નો સામનો કરવા માટે ભાગીદારી કરેલી છે? તો મિત્રો, રાજસ્થાન સરકારે આયુ અને સેહત સાથી નામના એપ્લિકેશનનો ઉપયોગ કરીને મેડકોટ્સ, કે જે પુણેની અંદર આવેલી છે, એ કંપની સાથે ભાગીદારી કરવામાં આવેલી છે. આરબીઆઈ દ્વારા મંજૂરી મુજબ સિટી યુનિયન બેંકના MD અને CEO તરીકે ફરીથી નિમણૂક પામનાર કોણ છે? તો ફરીથી નિમણૂક પામનારનું નામ છે N કામાકોડી, કે જે 1 મેથી 3 વર્ષ માટે ફરીથી નિમણૂક થયા છે. નોએલ ક્વિન કઈ મલ્ટીનેશનલ બેંકના CEO તરીકે નિમણૂક પામ્યા છે? તો નોએલ ક્વિન જે HSBC બેંકના CEO તરીકે નિમણૂક પામ્યા છે, એટલે કે હોંગકોંગ એન્ડ સાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન. નાણામંત્રી નિર્મલા સીતારમણ તાજેતરમાં જ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નન્સની 5મી વાર્ષિક બેઠકમાં ભાગ લીધેલો હતો. તો ન્યૂ ડેવલપમેન્ટ
ઓફ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, એ જે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું મુખ્ય મથક આવેલું છે શાંઘાઈ, તો શાંઘાઈ ક્યાં આવેલું છે? તો ચીનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ચીનમાં. હવે જો વાત કરીએ છીએ ન્યૂ ડેવલપમેન્ટ બેંકની, તો ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ક્યારે થઈ? 15મી જુલાઈ 2014ના દિવસે. ક્યારે થઈ? 15મી જુલાઈ 2014. એના સ્થાપક કોણ છે? તો સ્થાપક છે બ્રિક્સ. અને પ્રમુખ કોણ છે અત્યારે? કેવી કામત. પ્રથમ પ્રમુખ તરીકે પૂછવામાં આવે તો પણ કેવી કામત જ છે. એનો મુખ્ય મકસદ છે ફોર્ટાલિઝા બ્રાઝિલમાં. હવે જો આપણે એને સ્થાપક કોણ છે, તો બ્રિક્સ છે. તો થોડી ઘણી જાણકારી આપણને બ્રિક્સ વિશે પણ હોવી જોઈએ. તો હવે બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ? 2006માં થઈ. બ્રિક્સનું જે ફોર્મેશન કહી શકાય, બ્રિક્સની જે રચના કહી શકાય, એ ક્યારે થઈ? તો 2009માં થઈ. ક્યારે થઈ? 2009માં. પરંતુ એમાં એક વસ્તુ જાણવાની જરૂર છે કે બ્રિક્સ જે છે એમાં શરૂઆતમાં ફક્ત બ્રિક હતું. શું હતું? બ્રિક હતું. શરૂઆતમાં એકલું બ્રિક હતું. હવે ત્યારબાદ બ્રિક્સ કઈ રીતે થયું અને બ્રિકનો મિનિંગ શું થાય છે કે શરૂઆતના જે સ્થાપક દેશો કહી શકાય, એ સ્થાપક દેશો એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા એન્ડ ચાઇના, આ ચાર દેશોએ મળી અને BRIC જે ઇનિશિયેટિવ કહી શકાય દરેક દેશનો, એ લઈ અને એક સંસ્થાની શરૂઆત કરવામાં આવી. જ્યારે 2010માં સાઉથ આફ્રિકા આની અંદર એડ થાય છે. કોણ એડ થાય છે? તો સાઉથ આફ્રિકા એડ થાય છે. ત્યારબાદ આખું બ્રિક્સ બને છે. ઓકે, હવે બ્રિક્સનું કામ શું છે? બ્રિક્સ કરે છે શું એ પણ જરૂરી છે. તો બ્રિક્સ શું કરે છે? આર્થિક રીતે, આર્થિક રાજધાની, પ્રાદેશિક સહકારી સંસ્થાઓ અને લશ્કરી બાબતોના સહયોગ, આર્થિક, સામાજિક બધી જ બાબતોની જે સહયોગ આપવાનો એકબીજાની જે ચર્ચાઓ છે એ બ્રિક્સ સંસ્થા કરે છે. ભારે વાહન માટે ફ્યુઅલ સેલ સિસ્ટમો વિકસાવવા માટે અને પેદા કરવાના સંયુક્ત સાહસ માટે ડેમલર ટ્રક એજી સાથે જોડાણ કરનાર કંપનીનું નામ જણાવો. તો એ કંપનીનું નામ છે મિત્રો વોલ્વો ગ્રુપ. કયું ગ્રુપ છે? વોલ્વો ગ્રુપ. કયા ભારતીય મંત્રાલયે તેની વેબસાઇટમાં ડેશબોર્ડ લિંક શરૂ કરી છે જેમાં દેશભરના ઢાબા અને ટ્રક રિપેર શોપ્સની વિગતો સૂચિબદ્ધ છે? તો એ છે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય. કારણ કે એક વસ્તુ સમજી લો કે દેશભરના જે ઢાબાઓ છે કે જે હાઈવેના હોટલો કહી શકાય, એ હોટલો, ટ્રક રિપેરિંગ જે છે એ માર્ગ પરિવહનવાળાને જરૂરી છે. તો એ બાબત થશે. તો એના જે મંત્રી કોણ છે માર્ગ પરિવહનના? તો નીતિન ગડકરી છે. અને એના રાજ્યકક્ષાના મંત્રી કોણ છે? તો રાજ્યકક્ષાના મંત્રી આપણા જ ગુજરાતી મનસુખ માંડવિયા છે. ભારતીય મંત્રાલયનું નામ જણાવો જેમણે વાસ્તવિક સમયના પ્રશ્નોના જવાબ માટે COVID-19 પર નાગરિકોને જોડાવવા માટે કોવિડ ભારત સેવા ટ્વિટર હેન્ડલ શરૂ કર્યું છે. તો એ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. કઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડ્રેકો નક્ષત્રમાં તારા HD 158256ની ફરતે 6 ગ્રહ સિસ્ટમ એટલે કે 1 સુપર અર્થ અને 5 મિની નેપચ્યુન શોધી કાઢ્યા છે? તો એ કઈ યુનિવર્સિટી છે મિત્રો? તો એ જીનીવા યુનિવર્સિટી છે. યુનિવર્સિટી ઓફ જીનીવા. વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક સંશોધન પરિષદની કઈ સંસ્થા દ્વારા COVID-19 સામે લડવા અને ફેબ્રિક આધારિત વ્યક્તિગત રક્ષણાત્મક કવચ ગ્રાહી દાવો વિકસાવેલો છે? તો એ સંસ્થાનું નામ છે, કઈ છે? નેશનલ એરોસ્પેસ લેબોરેટરી. કઈ છે? નેશનલ એરોસ્પેસ લેબોરેટરી એટલે કે રાષ્ટ્રીય એરોસ્પેસ લેબોરેટરી પણ કહી શકાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ માછલીની ચૂઈથી કાર્યક્ષમ ઓછી કિંમતે ઇલેક્ટ્રો ઉત્પ્રેરક વિકસાવી છે. તો INST એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી
એ ક્યાં આવેલું છે? તો મિત્રો એ મોહાલીમાં આવેલું છે. મોહાલી ક્યાં આવેલું છે? તો મોહાલી પંજાબમાં આવેલું છે. પંજાબની રાજધાની શું છે? તો ચંડીગઢ છે. પંજાબના મુખ્યમંત્રી કોણ છે? તો અમરિંદર સિંહ છે. અને ગવર્નર કોણ છે? તો વીપી બડનોર છે. કન્ટેન્ટ ઝોનમાં, કન્ટેનમેન્ટ ઝોનમાં ડોર ટુ ડોર સર્વેક્ષણ માટે ભારતનું કયું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ એસેસમેન્ટ કોરોના એપ્લિકેશનનો ઉપયોગ કરશે? તો એ મિત્રો નવી દિલ્હી. તાજેતરમાં અવસાન પામેલા લેશનિયા કરાશે કયા દેશના પૂર્વ વડાપ્રધાન છે? તો એ પૂર્વ વડાપ્રધાન ફિજીના છે. હવે જો ફિજીની વાત છે તો ફિજીની રાજધાની શું છે? તો સુવા છે. સુવા. જ્યારે ફિજીનું નાણું છે ફિજિયન ડોલર. ફિજિયન ડોલર. વાર્ષિક વર્લ્ડ ક્રિએટિવિટી અને ઇનોવેશન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો વાર્ષિક વર્લ્ડ ક્રિએટિવિટી અને ઇનોવેશન ડે 21 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે વહીવટી વ્યવસાયિકો દિવસ વર્ષ 2020 માટે ભારતમાં કઈ તારીખે ઉજવવામાં આવનાર છે? તો આવનાર નથી, એ ઉજવાઈ ગયો છે ઓલરેડી 2 એપ્રિલ 2021 એપ્રિલ 21માં. ઓકે મિત્રો, હવે આજના આપણા જે 5 ક્વેશ્ચન આપવામાં આવેલા છે બહુ જ ઇઝી છે. એમાંના 1 અને 2 3 ક્વેશ્ચન તો એવા છે કે 3 કે 4 ક્વેશ્ચન તો એવા છે કે જે ક્વેશ્ચનો ઓલરેડી આપણા આખા વિડીયોમાં આવી ગયા છે. પહેલો ક્વેશ્ચન છે, વેન ધન સ્કીમ હેઠળ માસ્કને માર્કેટિંગ સપોર્ટ પ્રદાન કરતી સંસ્થાનું નામ આપો. બીજો ક્વેશ્ચન છે, ફિજીની રાજધાની અને ચલણ શું છે? આવી ગયેલો પ્રશ્ન છે. સીઆરએઆરનું સંક્ષેપ એટલે કે પૂરું નામ શું થાય છે એ પણ આવી ગયો છે. સિટી યુનિયન બેંકનું મથક, મુખ્ય મથક ક્યાં આવેલું છે એ જોઈ લેવાનું છે. એચએસબીસી બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એ પણ આપણે આજના વિડીયોમાં લઈ લીધો છે. તો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરો. જો હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ, આભાર.